છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લામાં આયુષ્યમાન ભવ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી થનાર છે, જેને લઈને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભવ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને જિલ્લા આરોગ્ય તંત્રએ કમર કસી લીધી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવ અભિયાન હેઠળ વિવિધ યોજનાઓ આયોજનો કર્યા છે, જેમાં આયુષ્યમાન આપકે દ્વારા 3.0 હેઠળ પીએમજે હેઠળ લાયક લાભાર્થીઓમાં એક પણ લાભાર્થી બાકી ના રહે તેની ખાતરી કરવામાં આવશે. આજ દિન સુધીમાં જિલ્લામાં 1,07,508 કુટુંબોના 3,90,790 વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને ₹70,13,11,108 જેટલી મફત સારવારનો લાભ આપેલો છે. આ અભિયાન હેઠળ આયુષ્યમાન જિલ્લાના 310 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં સાપ્તાહિક આરોગ્ય મેળા પણ યોજવામાં આવશે. ઉપરાંત જિલ્લાના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓબ્સ્ટ્રિક અને સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, ENT, આંખ અને મનોરોગ વગેરેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા તબીબી કેમ્પ પણ યોજાશે. આ સિવાય 2 ઓક્ટોબરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભા અને વિવિધ આરોગ્ય સંભાળ વિશે જાગૃતિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ અથવા શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્યમાન સભા પણ યોજવામાં આવશે, જેમાં વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાન હેઠળ 100% આયુષ્યમાન કાર્ડનું વિતરણ અને આભા આઈડીનું નિર્માણ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ સ્કિનિંગ, તમામ ટીબીના દર્દીઓની ઓળખ અને સારવાર, સિકલસેલ રોગની તપાસ અને કાર્ડ વિતરણ કરનાર ગામ અથવા શહેરી વોર્ડને આયુષ્યમાન ગ્રામ પંચાયત અથવા આયુષ્યમાન અર્બન વોર્ડનો દરજ્જો એનાયત કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે વધુ વિગતો આપતા જણાવ્યું કે પ્રવૃત્તિઓ ઉપરાંત તમામ સ્થળોએ સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન, પ્લેજ ડ્રાઈવ અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમના ઉપર આપણે આયુષ્માન આપકે દ્વારા 3.0 નો શરૂઆત થનાર છે. આમાં ખાસ કરીને દરેક ગામ દીઠ અમે કેમ્પ કરવાના છે, હેલ્થ કેમ્પ્સ થશે. આમાં વિવિધ પ્રકારના જે રોગો છે એમના માટે ઇન્સ્ટ્રક્શન્સ અને એમની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે કરવાનું અને જે ટેસ્ટ કરવાના છે એ પણ થશે. અને જે ગામમાં જે PMJY કાર્ડ ધરાવતા હોય અને જેમના કાર્ડ્સ બાકી હોય એમના પણ રજીસ્ટ્રેશન અને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે આપ સૌના દ્વારા હું બધા જ ગામ લોકોને એ જ વિનંતી કરું છું કે જ્યારે પણ આપણે એ કેમ્પ્સ શરૂ થશે આપ ખૂબ ઉત્સાહિત થઈને આપણા જે પેન્ડિંગ આપણા કોઈને PMJY કાર્ડ બાકી હોય તો એ આપણે કઢાવી લેવાનું છે. અને હેલ્થ મેળામાં વિવિધ મેડિકલ કોલેજીસના ટોપ ડૉક્ટર્સ પણ અહીંયા આવવાના છે. સો એમના પણ જે સારવાર છે કે વિવિધ રોગો માટે આપણે જે ગાઈડન્સની જરૂર છે એ